गुजरात विधानसभा प्रथम तबक्का चूंटणी मतदान पूर्ण थता ज सूरत में इनकम टेक्स विभाग सक्रिय थई गयो छे। वहेली सवारे 6 वाग्याथी आईटीनी टीमों त्राटकी छे, त्यारे हीरा उद्योगकारों अने बिल्डरो ने त्यां आईटी विभाग द्वारा रेडनी कामगीरी हाथ धरवामां आवी छे। अंदाजे 35 વધુ સ્થળો પર આઈટીની ટીમો દ્વારા રેડની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં 100 વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત સહિત મુંબઈમાં પણ આ રેડનો રેલો પહોંચ્યો છે। હીરા ઉદ્યોગકારોને ત્યાં રેડ પડી હોવાનું સામે આવી રહ્યું છે, તો ધાનેરા ડાયમંડ કંપની અને તેમની સાથે સંકળાયેલાને ત્યાં વહેલી સવારે 6 વાગ્યાથી આઈટીની ટીમ દ્વારા રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે। હીરા ઉદ્યોગમાં ઘણા સમય બાદ રેડ પડતા ઉદ્યોગકારોમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે, તો ધાનેરા ગ્રુપના અરવિંદ આજબાની સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। તો હીરાની સાથે સાથે આઈટી વિભાગ દ્વારા બિલ્ડર લોબીને પણ વરુણીમાં લેવામાં આવી છે। તો રમેશ ચોગડ નામના બિલ્ડરને પણ ત્યાં રેડની કામગીરી કરવામાં આવી છે, જેથી દિવાળી બાદ બિલ્ડિંગ વ્યવસાયમાં જોવા મળી રહેલી તેજીની સામે રેડની ડરનો માહોલ પેદા થયો છે। તો વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થયેલી રેડની કામગીરીમાં સુરતની સાથે સાથે વડોદરા સહિતના અધિકારીઓ પણ જોડાયા છે। અંદાજે 100 વધુ અધિકારીઓની ટીમ દ્વારા રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે, તો મતદાનના બીજા જ દિવસે રેડ પડતા લોકોમાં ગણગણાટ શરૂ થયો છે। તો લોકો કહી રહ્યા છે કે આ વખતે બિલ્ડર લોબી અને હીરા ઉદ્યોગકારો દ્વારા યોગ્ય રીતે સાથ ન આપ્યો હોવાથી તેમના પર રેડ પડી રહી છે। બ્યુરો રિપોર્ટ, લાઈવ 24 ન્યૂઝ।